અરવલ્લી તાલુકાના સરા ગામે શ્રી માધ્યમિક શાળા તથા શ્રી સરા કુમાર શાળા અને શ્રી સરા કન્યા શાળાના ગેટ સામે ખુલ્લી ભૂગર્ભ ગટરો સામ્રાજ્ય શાળાના આચાર્યશ્રીઓ દ્વારા ગ્રામ પંચાયતની લેખિત રજૂઆત કરવા છતાં સંતોષકારક કામગીરી હાથ ધરવામાં આવી નથી, જેમાં સરા ગામે 1-12 ધોરણની સરકારી 3 શાળાઓ આવેલી, તેમાં 400થી વધારે શાળામાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે, જે બાળકોના આરોગ્ય સાથે જોખમી બને તેવી હાલત. શાળાના ગેટ સામે ઘણા સમયથી ગંદકીના સામ્રાજ્ય. ત્યારે 1 મહિના પહેલા ન્યૂઝમાં સમાચાર ચલાવવામાં આવેલ અને મૂળી તાલુકાના વિકાસ અધિકારી સાહેબને રાજુભાઈ સોલંકીએ જાણ કરેલ. ત્યારબાદ મૂળી તાલુકાના વિકાસ અધિકારી સાહેબ સરા ગ્રામ પંચાયતને તાત્કાલિક ધોરણે કામગીરી શરૂ કરવામાં આવે ત્યારે સરા ગ્રામ પંચાયત દ્વારા ભૂગર્ભ ગટરના 1+1ના 20 ભૂંગળા નાખી અને લાવીને મૂકી દીધેલ. ત્યારે આજે 1 મહિનો સમય વીતી ગયો પણ કામગીરી આજ સુધી કરવામાં આવી નથી, જેમાં 1 ભૂંગળું ભાગી પડ્યું છે અને તેના સળિયા શાળાના બાળકોને જોખમી કાય કે લાગે તેમ છે અને ભૂગોળ ગટરનું પાણીમાં ગંદી બદબુ આવે છે. શાળાના ગેટ સામે ગંદકીના પાણી ફરી વળ્યા છે, પાણી પણ કારું બની ગયું છે, મશર પણ આવે છે, શાળાના બાળકોને અડચણરૂપ બની ગયું છે. હાલ સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસ જોવા મળી રહ્યા છે. ત્યારે જો શાળાની સામે જ ગંદકી દૂર કરવાનો સમય સારા ગ્રામ પંચાયત પાસે ન હોય તો સારા ગ્રામજનો બીજી શું અપેક્ષા રાખે. આ તકે તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરવામાં આવે એવી ગ્રામજનોની માંગ ઉઠી છે. નમસ્કાર મિત્રો, હું છું રાજુભાઈ સોલંકી, ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે. મોરી તાલુકાનું સરા ગામ મોટામાં મોટું ગામ આવેલું છે. ત્યાં કન્યા શાળા, માધ્યમિક શાળા અને કુમાર શાળા આવેલી છે. ત્યાં ઘણા સમયથી ભૂગર્ભ ગટર ખુલ્લી આમ છે. ત્યાં ગંદકીના દ્રશ્યો એવા દેખાય છે કે તમે જોઈ શકો છો, કાળી પાણું જાય છે અને એવી બદબૂ આવી રહી છે અને મચ્છર અને ભયાનક બદબુ આવી રહી છે. ત્યાં ઘણા સમયથી રજૂઆત કરવામાં આવેલી ગ્રામ પંચાયતને અને તાલુકા પંચાયતને, ત્યારે વિકાસ અધિકારી દ્વારા અહીંયા ભૂગર્ભ ગટરમાં નવા ભૂંગળા નાખવામાં આવેલા છે, પણ એ ભૂંગળું ભાંગી ગયેલું છે અને આજ લગી અહીં ફિટિંગ કરવામાં નથી આવેલું. ત્યારે ફરી આજ અમે ન્યૂઝ 7 ઇન્ડિયા દ્વારા એ દ્રશ્યો દેખાડવામાં આવેલા છે, જ્યાં શિક્ષકે અહીંયા કુમાર શાળાના આચાર્ય અને માધ્યમિક શાળાના આચાર્ય અને કન્યા શાળાના આચાર્ય દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવેલી, પણ આજ દગી એ કામ પૂર્ણ કરવામાં નથી આવેલું. અને ત્યાં નાના નાના બાળકો અને 1-12 લગીના બાળકો દ્વારા 400થી લગી બાળકો અભ્યાસ કરવામાં આવેલું છે અને મજેદ દ્વારા ભોજન આપવામાં આવેલા, ત્યારે અહીં ગંદકીના મચ્છરો અને માખીઓ અહીંયા જાય એ પણ આજ લગી રોગ ભયાનક હતા. નથી કહેતા કે ચાંદીપુરા રોગ વાયરસ દ્વારા ઘણા તાલુકામાં જિલ્લામાં થઈ રહ્યો છે, ત્યારે તાત્કાલિક ધોરણે કામગીરી કરવામાં આવે એવી ગામજનની રજૂઆત છે. ન્યૂઝ 7 ઇન્ડિયા, રાજુભાઈ સોલંકી અને ઋતુભાઈ ખવારિયા.